નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું માર ગુજરાત ચેનલમાં ગુજરાતનું વડનગર પ્રાચીન નગર છે ઐતિહાસિક પુરાવો તો એમ પણ કહે છે કે આ સ્થળે ચાર હજાર પાંચસો વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી આખા જગતમાં સાડા ચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢ ગણી શકાય એટલા જ છે એમાં પણ ગુજરાતનું વડનગર એમાંનું એક છે ભૂતકાળમાં વડનગર ચમત્કારપુર આનર્થપુર આનંદપુર કે વૃદ્ધનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું રહ્યું છે વિદ્યા કલા સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય વાણિજ્ય અને ઉદ્યોગો માટે આ નગર પ્રખ્યાત હતું આ નગરની સાથે ઘણી લોકવાયકાઓ પણ જોડાયેલી છે જેમાં શર્મિષ્ઠા તળાવ નરસિંહ મહેતા અને તાના રેરીની લોકવાયકાઓ ખૂબ જ જાણીતી અને પ્રચલિત છે તો આજે આપણે જાણીશું કે આ તાના અને રીરી કોણ હતા નરસિંહ મહેતા સાથે શું સંબંધ હતો અને કેમ એમની લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે શર્મિષ્ઠા તળાવનું નામ નરસિંહ મહેતાની દીકરીની દીકરીના નામ ઉપરથી રાખવામાં આવેલું છે શર્મિષ્ઠા તળાવની પૂર્વે આવેલા એક ઓવારાનું નામ સપ્તર્ષિ છે લોકો તેને સપ્તર્ષિના આરા તરીકે ઓળખે છે શર્મિષ્ઠા તળાવમાં કપિલા નદીનું પાણી આ સપ્તર્ષિના આરા દ્વારા આવે છે સોળમી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી શર્મિષ્ઠાને બે દીકરીઓ હતી જેના નામ તાના અને રીરી હતા તાનારેરીએ સંગીતની આકરી સાધના કરીને રાગિણીઓને આત્મસાત કરી હતી બંને બહેનો ભૈરવ વસંત દીપક અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી હતી સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવરત્નો હતા એ નવરત્નોમાં એક તાનસેન પણ હતા તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા પણ તાના જેટલા નહીં એક વખત અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઈને દીવડાઓ પ્રગટાવવા માટે કહ્યું તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવવાથી દીવડાઓ તો પ્રગટી જશે પણ સાથે રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડશે એટલે શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો મલ્હાર રાગ આ મલ્હાર વરસાવાય તો જ એ દાસ શાંત થાય જોયું મિત્રો કેટલી ઉત્કૃષ્ટ સંગીત કલા હતી આપણા ભારતની કે જેમાં કોઈ રાગ ગાઈને દીવડાઓ પ્રગટી શકે આગ લાગી શકે તથા કોઈ રાગ ગાઈને વરસાદ પણ વરસી શકે તાનસેન મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક પૂર્વક ગાઈ શકતા ન હતા એટલે પહેલાં તો તેમણે અકબર બાદશાહને દીપક રાગ ગાવાની સવિનય ના પાડી દીધી પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દીપક રાગ ગાયો અને દીવડાઓ એ રાગ સાંભળીને ઝળહળી ઉઠ્યા એની જ સાથે તાનસેનના શરીરમાં પણ અગનદાહ ઉપડ્યો તાનસેન પોતાના શરીરમાં એ અગન ઝાડને શાંત કરવા મલહાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી વ્યક્તિની શોધમાં નીકળ્યા યોગ્ય વ્યક્તિની શોધ કરતા કરતા તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઈ ગઈ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવી તાના રીરી પણ આવી રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી કળાનું પાણી તળાવમાં ઠાલવી દેતી હતી તાના બહેન આ તું શું કરે છે કુતુહલવશ રીરીએ તાનાને પ્રશ્ન કર્યો રીરી હું ઘડામાં પાણી ભરું છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું પાણીનો ઘડો ભરીને ઘરે લઈ જઈશ તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો તાનાએ અલગ અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઈ અને ઘડો માથા ઉપર મૂક્યો શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેને બંને બહેનોને નિહાળી રહ્યા હતા તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોકસાઈપૂર્વક ગાઈ શકે તાનસેન આમ વિચારતો એ બંને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી એ અગનદાહને શાંત કરવા એ બંને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વિનંતી કરી તાનારીએ પોતાના પિતાની સંમતિ લઈને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હારરાગ ગાવાની શરૂઆત કરી તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી તાના રેરીએ મેઘમલ્હાર છેડ્યો અને થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો તાનસેનના તન અને મનનો અગંધા શાંત પડ્યો તાનસેન એ બંને બહેનોનો આભાર માન્યો તાના રેરીએ આ બાબતની વાત કોઈને ન કરવાનું વચન લીધું થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઈને અકબરે તેને પૂછ્યું કે તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી તાનસેનની વાત સાંભળીને અકબરે તાના રેરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો સેનાપતિઓ તાના રેરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા સેનાપતિઓએ બાદશાહની ઈચ્છા જણાવી પણ તાના કશું અઘટિત લાગતા દિલ્હી આવવાની ના પાડી દીધી આથી સેનાપતિઓ તાના બળજબરીથી દિલ્હી લઈ જવા દબાણ કરવા લાગ્યા બંને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો અને બંને બહેનોએ ઈષ્ટદેવની પૂજા કરી જળ સમાધિ લઈ લીધી તાના રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો તાનસેને એ બંને મહાન બહેનોના માનમાં નોમ તોમ ધરાનામતાના રીરી આલાપ જગતભરમાં પ્રસિદ્ધ કર્યો આજે પણ સંગીતજ્ઞો કોઈ પણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલાં નોમ તોમ ધરાનામતાના રીરી આલાપ ગાઈને તાના શ્રદ્ધાંજલિ આપે છે વડનગરમાં તાના દેરીઓ આજે પણ હયાત છે શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના રેરી બગીચામાં તાના રેરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે આ બંને બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના રેરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ખ્યાતનામ કલાકારોને પુરસ્કાર આપીને સન્માનિત પણ કરવામાં આવે છે તો આશા છે કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કંઈક જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી